પેટ્રોલ ડીઝલના ભાવ વધારા અને મોંઘવારી જેવા પ્રશ્નોને લઈને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ બંધની અસર જોવા મળી હતી. પેટ્રોલ ડીઝલના ભાવ વધારા અને મોંઘવારી જેવા પ્રશ્નોને લઈને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ બંધની અસર જોવા મળી હતી. કોંગ્રેસના કાર્યકરો દ્વારા વહેલી સવારે નેશનલ હાઈવે પર ટાયર સળગાવીને રોડને ચક્કાજામ કરવામાં આવ્યો હતો. તેમજ બાયર ખાતે કોંગ્રેસી કાર્યકરો દ્વારા આર્ટ્સ કોલેજ બંધ કરાવવામાં આવી હતી. મોડાસા ખાતેની કોલેજ પણ બંધના પગલે બંધ રાખવામાં આવી હતી. જ્યારે મોડાસા બાયર અને ભિલોડા ખાતે કોંગ્રેસી ધારાસભ્યની આગેવાનીમાં બજારો બંધ કરાવ્યા હતા અને મોડાસા ખાતે કોંગ્રેસી કાર્યકરો દ્વારા પેટ્રોલ પંપ પણ બંધ કરવામાં આવ્યા હતા. જ્યારે એસટી વિભાગ દ્વારા પણ અંતરિયાળ વિસ્તારના 90 જેટલા રૂટ બંધ કરવામાં આવ્યા હતા. આજે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ દ્વારા ભારત બંધનું એલાન આપ્યું એના ભાગના અનુસંધાને આજે અરવલ્લી જિલ્લાના અમારા તમામ કાર્યકરો સાથે મોડાસા બજાર બંધ કરવા નીકળ્યા છે, સાથે અમારા તમામ શહેરો પણ બંધ રહેવાના છે. આજે આપણે જાણીએ છીએ તેમ ડીઝલ અને પેટ્રોલનો ભાવ સૌથી વધારે આસમાને અત્યાર સુધીના ઇતિહાસમાં પહોંચ્યા છે. ત્યારે આમ જનતાને આ ડીઝલ અને પેટ્રોલના ભાવ વધારાના કારણે અસહ્ય મોંઘવારીનો સામનો કરી રહ્યો પડ્યો છે. ત્યારે અમે આજે સમગ્ર કોંગ્રેસના કાર્યકરો બધાને અપીલ કરીને બજાર બંધ રાખવા માટેની વિનંતી કરી છે. અમે સારા કોલેજો પણ બંધ કરવા છે, પેટ્રોલ પંપો પણ અમે સાથે રાખીને વિનંતીથી બંધ કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ. તમામ બધાને સહકાર પણ સારો આપ્યો છે. સંજય શર્મા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ અરવલ્લી.